आज अपनी जोड़ाया विरोध पक्ष नेता परेश धानाणी। परेश भाई स्वागत है सब प्रथम तो बी टीवी पर आपको। परेश भाई सौ पहला आज जो स्थिति है विषय आपकी प्रतिक्रिया इच्छीश के जो कोरोना केसीस सामने आया है आप शू कहो? जी परेश भाई जो कोरोना ना केस सतत वधी रहा छे एना विषे आपनुं शुं कहेवुं छे? वैश्विक महामारी वच्चे लोकोए आजे 42 दिवसना लांबा समयगाळा दरमियान केटली मानसिक यातनाओ वेठी, शारीरिक यातनाओ वेठी, आर्थिक नुकसान भेगू, धंधा भांगीने कूको थई गया, बेरोजगारी परडो लई गई छे, क्यांय ने क्यांय घरमां राशन खूटू छे, सस्ता अनाजनी दुकाने पूरतुं अने गुणवत्तायुक्त राशन पण मळतुं नथी, करियाणानी दुकाने उधार મળવાનું બંધ થઈ ગયું છે, ઘરે તાવડી ટેકો લઈ બહાર નીકળે તો પોલીસનો માર ખાવાનો અને ઘરમાં ભૂખ સતાવી રહી છે, આટલી આટલી શારીરિક માનસિક અને આર્થિક યાતનાઓ વેઠા પછી પણ લોકડાઉનના આજ 42 દિવસ કરતા વધુ લાંબા ગાળા દરમિયાન સરકાર સૂતી રહી અને મુઠ્ઠીભર અધિકારીઓને આડા ધરી સમગ્ર ગુજરાતના લોકોની આરોગ્ય ચકાસણીમાં ક્યાંય ને ક્યાંય દુર્લક્ષ સેવું, આરોગ્યની ચકાસણી ઘટાડવામાં આવી અને સરકારી દવાખાને ડોક્ટરોની ઘટ, પેરામેડિકલ સ્ટાફની ઉણપ અને આધુનિક સાધનોની ઉપલબ્ધિના અભાવે સમગ્ર ગુજરાત આજ ભગવાન ભરોસે મોતના મોંમાં ધકેલાવા આગળ વધી રહ્યું છે, સરકાર સૂતી રહી છે, તંત્ર આડેધડ લડાઈ લડી રહ્યું છે, તજજ્ઞ લોકોનો લાભ લેતા શરમાઈ છે અને વિપક્ષની રચનાત્મક વાતોને પણ કચરા ટોપલીમાં નાખી અને આજ પરિણામે સમગ્ર દેશની અંદર ગુજરાત એ કોરોનાના હોટસ્પોટ તરીકે ઉભર્યું છે અને સમગ્ર ભારતમાં અમદાવાદ એ કોરોનાનું એપિસેન્ટર બન્યું છે। પરેશભાઈ જે શ્રમિકોને મોકલવામાં આવી રહ્યા છે, ગઈકાલે સુરતમાં ભાજપે કહ્યું કે કોંગ્રેસ ખર્ચો ઉઠાવે તો આજે તો કોંગ્રેસે ખર્ચો ઉઠાવી આથી ટ્રેન સ્પોન્સર કરી, તો આ તો પહેલા પણ કોંગ્રેસ કરી શકતું હતું, એટલે આ પ્રકારની રાજનીતિ થવી જોઈએ? આપ માનો છો કે આ રાજનીતિ નથી, માત્ર સંવેદના દાખવવાનો એક રાજનેતાઓનો પ્રયાસ છે? કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે બેરોજગારી અને ભૂખમરોનો સામનો કરતા હજારો લાખો શ્રમિકો 40-40 દિવસ ઉપરાંતના લોકડાઉન પછી ક્યાંય ને ક્યાંય બેરોજગારી, ભૂખમરો અને ભય પિત થઈ વતનની વાટે જતા હતા ત્યારે સરકારી સંકલનના અભાવે આવા લોકોને વિલા મોઢે પાછા આવવાની નોબત આવી, ત્યારે વિરોધ પક્ષે અવાજ ઉઠાવ્યો ત્યારે સરકારે આવા લોકોને અન્ય રાજ્યોમાં જવાની મંજૂરી તો આપી પણ ક્યાંય ને ક્યાંય નાણાંના અભાવનો સામનો કરી રહેલા આવા લોકો પાસેથી આફતમાં ઉઘરાણી કરવામાં આવી। હું માનની મુખ્યમંત્રીશ્રીને પૂછવા માંગુ છું કે સાહેબના મેળા, તાઇફાઓ અને ઉત્સવોમાં મફત મુસાફરી કરાવતી એસટી બસોને શું કામે સંઘરી દીધી છે? તમે સરકારી સંસાધનોનો ઉપયોગ આવા લોકોને સલામત રીતે વતનમાં પહોંચાડવા શું કામે નથી કરી રહ્યા? આ જ પર્યત માનની નરેન્દ્રભાઈની સરકારે પરપ્રાંતિ જે શ્રમિકો છે એને વતનમાં વિનામૂલ્યે પહોંચાડવા અસમર્થતા જાહેર કરી અને પરિણામે આ વૈશ્વિક મહામારીની વચ્ચે લોકો ભૂખ્યા ને તરસા, આરોગ્ય સલામતીની ચિંતા કર્યા વગર કેટલાય હજારો કિલોમીટર માથે પોટલા ને છોકરા લઈને ચાલતા હોય એવા દ્રશ્યો સામે આવ્યા અને હવે જ્યારે ટ્રેનની મંજૂરીને એક અઠવાડિયું થયું એમ છતાં ભારતીય જનતા પાર્ટીની સરકાર એ લોકો પાસેથી એના પરસેવાની કમાણીને આફતમાં ઉઘરાવી અને
મજબૂરીવશ વતનમાં જવાની વ્યવસ્થા કરી રહી છે. રેલ તંત્ર બારીયેથી કોઈ સામાન્ય માણસને ટિકિટ આપતું નથી. આવા પરપ્રાંતી લોકોની નોંધણી કેટલી થઈ, કેટલા લોકોને સરકારે એને ટ્રાન્ઝિટ પરમિટ આપી, એ માહિતી સાથે જ્યારે રેલ તંત્ર પાસે જઈએ તો ખાસ ટ્રેન ઉપલબ્ધ થઈ શકે. કોંગ્રેસ પક્ષે માનની સોનિયા ગાંધીજીએ સમગ્ર દેશની અંદર આવા લોકોની ચિંતા કરી છે ત્યારે અગાઉ જ અંકલેશ્વર અને ભરૂચથી માનની અહેમદભાઈ દ્વારા કોંગ્રેસ પક્ષ દ્વારા ઉત્તર પ્રદેશ અને પરપ્રાંતમાં ઉપડેલી ટ્રેનના દરેક પરપ્રાંતી મુસાફરોને રોકડ મુસાફરી સહાય કરવામાં આવી હતી. આજે જ સુરતથી ઓરિસ્સા જવા માટે એક ટ્રેન કોંગ્રેસ પક્ષના નેતૃત્વમાં રવાના થવાની છે. અમદાવાદની અંદર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ઉત્તર પ્રદેશ માટે લોકોની યાદી સાથે બે ટ્રેનની માગણી કરીને આજે ત્રીજો દિવસ છે, અને એમ છતાં ક્યાંય ને ક્યાંય સરકાર આવા લોકોને વિનામૂલ્યે પહોંચાડતી નથી અને વિરોધ પક્ષ જવાબદારી ઉપાડવા તૈયાર છે તો એમની માંગણીઓને નકારવામાં આવી રહી છે. અમે મુખ્ય સચિવશ્રીને વિનંતી કરી કે સમગ્ર ગુજરાતમાં અઠવાડિયા પછી તંત્ર પાસે દરેક જિલ્લામાં તાલુકામાં આવા કેટલા પરપ્રાંતી શ્રમિકો જરૂરિયાતમંદ લોકો વતનમાં જવા માટે માગણી કરી, એની નોંધણી કરી, સરકારે કેટલાને મંજૂરી આપી, એના માટે શું પરિવહનની વ્યવસ્થા કરી અને તે અંગે થનારો મુસાફરી ખર્ચ જણાવશે તો કોંગ્રેસ પક્ષ યા તો સરકારને સીધી રકમ જમા કરાવશે અથવા સરકારની સૂચના મુજબ રેલ તંત્રમાં અમે આપશું. અમે આવી સંમતિ આપી હોવા છતાં સરકાર આ શ્રમિકોને વિનામૂલ્યે વતનમાં પહોંચાડવા નિષ્ફળ નીવડી અને વિરોધ પક્ષની સકારાત્મક રજૂઆતને પણ ક્યાંય અવગણવા માટે સતત અવરોધ કરવામાં આવી રહ્યા છે. આજ સુરતથી પહેલી ટ્રેન ઓરિસ્સા જવા રવાના થઈ રહી છે. અમદાવાદની અંદર પણ અમારી બે ટ્રેનની માગણીઓ પડતર છે. વલસાડની અંદર પણ એક ટ્રેન માટેની માગણી આજ પર્યંત પડતર છે. શરૂઆતની બે ટ્રેનોમાં અંકલેશ્વર અને ભરૂચથી જનારા મુસાફરોને કોંગ્રેસ પક્ષે મુસાફરી ભાડા અંગે રોકડ સહાય પણ કરી છે અને આવતા દિવસોમાં અમે સરકારને વિનંતી કરીએ કે આપ સત્વરે સરકાર પાસે ઉપલબ્ધ માહિતીઓ પહોંચાડો. માનની નરેન્દ્રભાઈએ આવા પરપ્રાંતી શ્રમિકોને વિનામૂલ્યે વતનમાં પહોંચાડવા અસમર્થતા જાહેર કરી છે ત્યારે અમે કોંગ્રેસ નેતૃત્વ આદરણીય સોનિયાજીના માર્ગદર્શનમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં જે લોકો અટવાયેલા હશે, જે પાયાના પથ્થર છે, આ દેશના નિર્માણમાં જેનો લોહી પરસેવો રેડાયો છે, એવા દરેક શ્રમિકને સન્માન સાથે વિનામૂલ્યે વતનમાં પહોંચાડવાનો સંકલ્પ આગળ કપાવશું. સાથે જ આજે આપ વીટીવીના માધ્યમથી આપ સૌનો પણ આભાર માનું છું કે રાજ્યની અંદર પણ આવા કેટલાય અન્ય જિલ્લા કોરોનાની વૈશ્વિક મહામારીથી પીડિત ગરીબ શ્રમિક અને મધ્યમ વર્ગને સ્વાભિમાન સહિત જીવનદાન આપવા, ધન ધાન અને સંસાધનના ભંડારો સત્વરે ખુલ્લા મૂકવા સરકારને વિનંતી કરું છું. 21 કલાક પહેલાનું આપનું આ ટ્વીટ છે, જે જે ગતિ ગુજરાત વધ્યું છે. મારો સવાલ એ છે, આપને લાગે છે કે આ ધન ધાન અને સંસાધનના ભંડારો ખોલી દેશો તો આપણે આફતમાંથી ઉભરી જઈશું, એવું આપનું માનવું છે કે એ આપ કરવું જોઈએ એવી આપનો કહેવાનો ભાવાર્થ? સાહેબ, આ દેશના બંધારણે સામાન્ય માણસને પણ જીવવાનો અધિકાર આપ્યો છે અને કોંગ્રેસ પક્ષ તો આઝાદી કાળથી આજ દિવસ સુધી લોકોના લોહી પરસેવે જે સરકારની તિજોરી ભરાઈ છે, એ જ પૈસાથી ક્યાંય પગાર ચૂકવાય છે, એ જ પૈસાથી ક્યાંય સંસાધનો ઊભા થાય છે, ત્યારે આફત આવે તો આપણે આપણા લોકોની વહારે આવવું એ સરકારની પ્રથમ ફરજ છે. લોકો દ્વારા ચૂંટાયેલી સરકાર લોકોના લોહી પરસેવાને ચૂસી અને સરકારી તિજોરી ભરવામાં માને છે. પીએમ કેર ફંડમાં કરોડો રૂપિયા ઉઘરાવે છે, પણ જ્યારે લોકો ભૂખ્યા ને તરસ્યા જીવન જીવવા માટે સંઘર્ષ કરીને હજારો કિલોમીટર અસલામત યાત્રાએ આગળ નીકળી ચૂક્યા છે, ત્યારે આવા લોકોને સલામત ઘરે પહોંચાડવાની સંવેદનશીલતા પણ સરકાર ચૂકી છે. હું દાવા સાથે કહું છું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર એ મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓના 68,000 કરોડ માફ કરવામાં એક મિનિટનો પણ વિલંબ ન કર્યો, પણ દેશના કરોડો
श्रमिको जे बेरोजगारी अने भूखमरानो सामनो करता था एने सलामत रीते वतन में पहोंचाड़वानी एनी जवाबदारी चूकी छे। अने आवी विपरीत परिस्थितिनी वच्चे कांग्रेस नेतृत्वए आदरणीय सोनिया गांधीजीए समग्र देशनी अंदर आ देशना घड़तरमां जेनुं पायानुं योगदान छे एवा गरीबो श्रमिको एने सलामत रीते वतनमां पहोंचाड़वानो संकल्प कर्यो छे। अने आ माटे कांग्रेस पक्ष पासे जे काई संसाधनो छे, जे काई धन उपलब्ध छे ए लोकोनी पाछे एने घरे पहोंचाड़वा माटे અમે ખર્ચવા તૈયારી દેખાડી છે। કોંગ્રેસ પક્ષે આવી જવાબદારીઓ ઉઠાવવા છતાં સરકાર પોતે લોકોને વતનમાં પહોંચાડતી નથી અને અમારી માંગણીઓમાં પણ ક્યાંય ને ક્યાંય અવરોધ ઉભો કરી રહી છે, ખૂબ દુઃખદ વિના છે। આપ જાણો છો કે ગઈકાલે જ સુરતમાં રાજ્યના માનનીય મંત્રી શ્રી કુમારભાઈ કાનાણીએ એક નિવેદન કર્યું, આ સુરત પરંતુ કોંગ્રેસ ની કોઈ આ સરકારે કરેલી કામગીરીની સારી બાબત પણ લાગી હશે। હું કોરોના સ્પેસિફિકલી વાત કરી રહ્યો છું, આપ શ્રમિકોની વાત કરી રહ્યા છો અને આપની કદાચ વેદના ભાવનાને આપની જે સ્ટડી છે સાચી હોઈ શકે, પરંતુ કોરોના સ્પેસિફિકલી વાત કરું છું કે સરકારની એ કામગીરીને કોંગ્રેસ કઈ રીતે જોઈ રહી છે, જે નિર્ણય લઈ રહી છે? અમે સ્પષ્ટપણે માનીએ છીએ કે જ્યારે વૈશ્વિક આફત હોય ત્યારે વિચારધારાથી ઉપર ઉઠી અને આપણે સૌએ સામાન્ય માણસને બચાવવાનો સંકલ્પ કરવો જોઈએ અને 40 દિવસ સુધી એક સકારાત્મક વિપક્ષ તરીકે અમે લોકોની સમસ્યાઓને સરકાર પાસે રચનાત્મક રીતે રજૂ કરી, કમનસીબે સરકાર સૂતી રહી અને કોરોનાનો બોમ્બ ફાટ્યો। આજે કોરોનાનું સંક્રમણ એ સરકારના નિયંત્રણ હેઠળ નથી એ વાતની પૂર્તિ માનનીય મુખ્યમંત્રીશ્રીએ કરી છે અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ ખુદે પોતાના નિવેદનમાં કીધું કે આ કોરોનાની લાંબી લડાઈમાં આપણે સૌએ હવે કોરોનાની સાથે જીવતા શીખવું પડશે। તો માનનીય મુખ્યમંત્રીશ્રી, જો લાંબી લડાઈમાં આપણે કોરોનાની સાથે જીવતા શીખવાનું હતું તો આજ 43 દિવસ લોકોને પોતાના ઘરની અંદર કેદ સુકામે કરી રાખ્યા, આ દેશના અર્થતંત્રને ચોટ સુકામે પહોંચાડવામાં આવી, લોકોને સામાજિક માનસિક યાતનાઓ સુકામે આપવામાં આવી, લોકોની ઉપર ખોટા કેસ કરી એના વાહન ડિટેન સુકામે કરવામાં આવ્યા, લોકો મુઠ્ઠીભર અનાજ માટે સરકારી અનાજની દુકાને ટળવળતા હોય આવી કટોકટીની સ્થિતિ સમગ્ર ગુજરાતને સુકામે દેખાડી। આજ સરકારે સત્વરે હકારાત્મક નિર્ણય કરવો જોઈએ અને રાજ્યની અંદર પણ જે અન્ય જિલ્લામાં સ્થળાંતર કરી અને પેટીયું રળવા માટે પરસેવો પાડી રહેલા હતા એવા કેટલાય શ્રમિકો સુરત સહિત સમગ્ર ગુજરાતમાં અટવાયેલા છે। હું સરકારને વિનંતી કરું છું કે આ બેરોજગારી અને ભૂખમરાનો સામનો કરતા જે આપણા ગુજરાતી ભાઈઓ છે, જે પાયાના પથ્થર શ્રમાન શ્રમિકો છે, એને વિનામૂલ્યે એના વતનમાં પહોંચાડવા સરકાર વ્યવસ્થા કરે। પણ મોટા સાહેબના મેળા ઉત્સવ અને તાયફાઓમાં મફત ફરતી એસટી બસો અત્યારે સંગ્રહી દેવામાં આવી છે, સરકારે આને બહાર કાઢવી જોઈએ અને વિનામૂલ્યે આવા દરેક પરિવારને ગુજરાતમાં એના વતન પહોંચાડવાની અમારી માગણીઓ સરકારે નકારી અને કાલ સુરતની અંદર રાજ્યના મંત્રી એવું કહે છે કે કોંગ્રેસ પક્ષ જવાબદારી નિભાવશે, ચેલેન્જ સ્વીકારું છું, એક જવાબદાર વિપક્ષ તરીકે સરકારને પડકાર ફેંકું છું, મુખ્યમંત્રીશ્રીને પડકાર ફેંકું છું કે આ આપણા શ્રમિકો, ગુજરાતને ગરવી ગુજરાત બનાવનારા લોકો, જો ગરવી ગુજરાત બનાવનારા જે લોકો છે તો આપના મનમાં શું રીતે આપણે એને રોકી શકીશું અથવા કઈ રીતે ચેકને રોકી શકીએ? મેં સરકારને વિનંતી કરી હતી, સરકારે સ્વીકારી નથી અને કોંગ્રેસ પક્ષ સામે આંગળી ચીંધી છે। કોંગ્રેસ પક્ષની કરનીને કથની એક છે, માનનીય મુખ્યમંત્રી શ્રી આપણા જે શ્રમિકો છે એને વિનામૂલ્યે વતનમાં પહોંચાડવાની જાહેરમાં અસમર્થતા જાહેર કરે તો કોંગ્રેસ પક્ષ આવા તમામ લોકોને સમગ્ર ગુજરાતના શ્રમિકોને એના વતનમાં પહોંચાડવા માટે જે મુસાફરી ખર્ચ થતો હશે એ ભોગવવાની અમે જવાબદારી ઉઠાવવા તૈયાર છીએ। માનનીય મુખ્યમંત્રી શ્રી આપની સમક્ષ આવે, કેમેરાની સમક્ષ આવે અને આપણા જ જે શ્રમિકો બેરોજગારી અને ભૂખમરાનો સામનો કરી રહ્યા છે અને વતનમાં પહોંચાડવા સરકાર અસમર્થ છે એની જાહેરાત કરે,
કોંગ્રેસ પક્ષ સમગ્ર ગુજરાતના આવા પીડિત શ્રમિકોને, જરૂરિયાતમંદ શ્રમિકોને વિનામૂલ્યે વતનમાં પહોંચાડવા કહેશે તો સરકારને રૂપિયા જમા કરાવશે, કે તો કહેશે તો સરકારી તંત્ર એસટી તંત્રને જમા કરાવશે. રેશભાઈ, તો જે સુરતમાં અને ભાવનગરમાં જે આ શ્રમિકોએ હોબાળો કર્યો, જે પોલીસ પર પથ્થરમારો કર્યો, હમણાં જે બીજે રાજ્યમાં ઘટનાઓ બની, જે શ્રમિકોએ આપણા કોરોના વોરિયર્સ પર હુમલો કર્યો, ઇજાગ્રસ્ત કર્યા પોલીસ કર્મીઓને, એ વિશે આપનું શું કહેવું છે? સાહેબ, અમે 25 માર્ચે માનની મુખ્યમંત્રીશ્રીને મળ્યા. આ કોરોનાની કઠણાઈમાં કોંગ્રેસ પક્ષ સરકારની સાથે છે એ વિશ્વાસ અપાયો. 7 એપ્રિલે અમે માનની રાજ્યપાલ મહોદયને મળ્યા અને લોકડાઉન વચ્ચે જે લોકોની સમસ્યાઓ છે એનું વિસ્તૃત આવેદન આપી અને સરકાર આનો સત્વરે હલ કરે એવી વિનંતી કરી અને દરેક સ્તરે અમે સરકારને કીધું કે આ લોકડાઉન પહેલાં કોઈ પૂર્વ નિર્ધારિત સામાજિક, ધાર્મિક, વેપારિક, શૈક્ષણિક, આરોગ્યલક્ષી કામને લઈ અને બહાર ગયા હોય તો આવા બધા જ લોકોને આરોગ્યની ચકાસણી સાથે સલામત રીતે વતનમાં પહોંચાડવા જોઈતા હતા. તો આપણે આ લોકડાઉનની લાંબી લડાઈમાં લોકોનો વિશ્વાસ જીતવામાં, લોકોની સમસ્યાઓ નિવારવામાં સફળ થયા હોત. કમનસીબે સરકાર એ સૂચનોને સ્વીકાર્યા ને અને પરિણામે આજ લાંબા લોકડાઉન પછી રોજક રોજનું કમાનારો માણસ એ ભૂખમરાનો સામનો કરી રહ્યો છે. નિમ્ન મધ્યમ વર્ગના પરિવારો પણ નથી કહી શકતા, નથી સહી શકતા અને બીજી બાજુ જીવન જીવવા સંઘર્ષ કરી રહ્યા છે. સરકારે આ અંગે વહેલી તકે પગલાઓ ઉઠાવવા જોઈતા હતા. સરકાર આમાં નિષ્ફળ નીવડી અને પરિણામે માનની મુખ્યમંત્રીશ્રીના ગૃહનગર રાજકોટ, ભાવનગર, સુરત, અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતની અંદર ક્યાંય ને ક્યાંય ભૂખ્યા લોકોનો જઠરાગ્નિ જાગ્યો છે અને એ આંદોલનમાં પરિવર્તિત થાય એ પહેલાં સરકારે સકારાત્મક નિર્ણય કરી એના ધન, ધાન અને સંસાધનના ભંડારો ખુલ્લા મૂકવા જોઈએ. આવા લોકોને આરોગ્યની ચકાસણી સાથે સલામત એના વતન પહોંચાડવા જોઈએ. જો સરકાર આજે પણ નહીં જાગે તો મને લાગે છે કે આવતા દિવસોમાં સમગ્ર ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થાની ગંભીર સ્થિતિ ઊભી થશે. એક તરફ કોરોનાનું આક્રમણ અને બીજી બાજુ કાયદા ઉપર સવાલ ઊભા થશે તો સમગ્ર ગુજરાતીઓના જનજીવનને ખૂબ મોટી ઠેસ પડશે. બિલકુલ પરેશભાઈ, અમારી સાથે જોડાયેલા રહેશો. નાનકડા બ્રેક માટે રોકાઈજી અને બ્રેક બાદ આપણી સાથે અન્ય વિષય ઉપર પણ ચર્ચા કરવી છે. બ્રેક માટે રોકાઈ, બ્રેક બાદ વિરોધ પક્ષના નેતા પરેશ દાદાની સાથે ચર્ચા આગળ કરશે. વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો બીટીવી ન્યૂઝ. આપણે પરેશભાઈ ધાનાણી સાથે ચર્ચા આગળ વધારવાની છે અને જે પ્રકારે હાલ સુરતમાં કે સમગ્ર રાજ્યમાં જે સ્થિતિ છે, શ્રમિકોને પોતાના વતન જવું છે અને એ બાબતે સરકાર પ્રયાસ નથી કરી રહી અથવા તો સરકાર મફતમાં તેમને નથી પહોંચાડી રહી, તેમની પાસે ભાડું વસૂલ રહ્યા છે. આ પહેલા આપણે ખ્યાલ હશે કે ગઈકાલે પણ નોરતાલ સોલંકી લસાડાના ધારાસભ્યો પણ આ પ્રકારના આક્ષેપ કર્યા હતા અને તેમણે કહ્યું હતું કે તેમણે વાતચીત પણ કરી છે. પરેશભાઈ ધાનાણી આપણી સાથે જોડાઈ ગયા છે. પરેશભાઈ, રાજસ્થાન જ્યાં આપની સરકાર છે, કોંગ્રેસની સરકાર, તેમણે પણ બોર્ડર સીલ કરી છે. આજે પાછી ફરી બોર્ડર ખોલી, પરંતુ આવતીકાલના જેના પાસ છે તેને આવવા દેવાના નથી. જાણી શકીએ, કારણ કે જે રાજસ્થાનના શ્રમિકો છે એ પણ જાણવા ઈચ્છે છે કે ત્યાં જે અમને અમારા વતન પ્રવેશ કરવા દેવામાં નથી આવતા, ત્યાં કોઈ સિચ્યુએશન ન બગડે એટલા માટે આ નિર્ણય લેવામાં આવે છે. આપણી ખ્યાલ હોય
પરેશભાઈ, રાજસ્થાન સરકાર જે કોંગ્રેસની સરકાર છે, તેમણે ગુજરાત રાજસ્થાનમાં પ્રવેશ કરવા પર નિષેધ લગાવ્યો છે. આજે જે ગઈકાલના પાસ ઇસ્યુ થયા હતા એમને એલાવ કર્યા છે, હવે એલાવ કરવાના નથી. તો એ કારણ શું આપને ખ્યાલ છે કે શું રાજસ્થાનની સ્થિતિ વિકટ ન બને એટલા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે? કારણ કે ત્યાં કોંગ્રેસની સરકાર છે, તો ગુજરાતમાં પણ રાજસ્થાનના પણ એ શ્રમિકો છે. જેમ આપ શ્રમિકોની જ વાત કરો છો, તો રાજસ્થાનના શ્રમિકો રાજસ્થાન જવા માંગે છે, પરંતુ ત્યાં બોર્ડર સીલ કરવામાં આવે છે. તો આપને કદાચ એના વિશે કોઈ ખ્યાલ હોય તો. ભાઈ, દરેક રાજ્યએ પોતાના પ્રદેશમાં જે માઇગ્રન્ટ શ્રમિકો છે એ લોકોને સલામત રીતે વતનમાં પહોંચાડવાની જવાબદારીઓ સ્વીકારી છે. આજ ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ સહિત સમગ્ર દેશમાં આપણા માનની પ્રધાનમંત્રીની આણ વર્તે છે, અને એમ છતાં સંકલનના અભાવે ગુજરાતના શ્રમિકો એના વતનમાં જવા ક્યાંય ને ક્યાંય વિલંબ સહન કરી રહ્યા છે. સમગ્ર દેશમાં માત્ર ને માત્ર ગુજરાત અને ઉત્તર પ્રદેશની ભારતીય જનતા પાર્ટીની સરકારે પોતાના પ્રદેશના આવા પરપ્રાંતી શ્રમિકોને વતનમાં મોકલવા માટે આફતની અંદર ઉઘરાણી કરી. કોંગ્રેસ પક્ષના નેતૃત્વવાળા તમામ રાજ્યોએ પોતાના વતનના શ્રમિકોને વિનામૂલ્યે વતનમાં પહોંચાડવા માટેની જવાબદારીઓ સ્વીકારી છે. ત્યારે આ વાયરલ સંક્રમણ આગળ ન વધે એ દરેક રાજ્યની જવાબદારી છે. જે લોકોને આપણે સ્થળાંતર કરવા મંજૂરી આપીએ છીએ, આવા તમામ લોકોની આરોગ્યની ખાતરી કરીએ, આરોગ્યની ચકાસણી કરીએ અને એને સલામતી સાથે પોતાના વતનમાં જવા માટે કેન્દ્રીય સ્તરે ક્યાંય ને ક્યાંય સંકલનની વ્યવસ્થા ઊભી થાય તાતી જરૂરિયાત છે. અમે સરકારને પણ વિનંતી કરી હતી કે આજે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સંકલન નથી, રાજ્ય અને જિલ્લાઓ વચ્ચે ક્યાંય ને ક્યાંય સંકલનનો અભાવ છે. જિલ્લાના સંદેશાઓ તાલુકા સુધી એના ઇમ્પ્લિમેન્ટેશનમાં ક્યાંય ને ક્યાંય પ્રશ્નો ઊભા થાય છે. તો આ કોરોનાની વૈશ્વિક મહામારી સામે સમગ્ર ભારતે સુઆયોજિત વ્યવસ્થા ઊભી કરવી પડશે, સંકલન ઊભું કરવું પડશે, લોકોને ડરાવવાના બદલે લોકોમાં વિશ્વાસ પેદા કરવો પડશે, અને એના માટે કેન્દ્રીય સ્તરે, રાજ્ય સ્તરે, જિલ્લા સ્તરે અને તાલુકા સ્તરે રોગી કલ્યાણ સમિતિની તર્જ ઉપર વાયરલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને કોર્ડિનેશન કમિટીની સત્વરે રચના કરવામાં આવે. આમાં વહીવટીતંત્ર, આરોગ્ય કર્મીઓ, સુરક્ષા કર્મીઓ અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને સમાવેશ કરી ક્યાંય ને ક્યાંય કેન્દ્રીય માર્ગદર્શન પાયાના વ્યક્તિ સુધી પહોંચે અને પાયાના પ્રશ્નોથી કેન્દ્રીય નેતૃત્વ અવગત થાય એના માટે સરકાર સત્વરે નિર્ણય કરે. આ જ કમિટીઓ ક્યાંય ને ક્યાંય સ્થાનિક સમસ્યાઓને સ્થાનિક સ્તરે ઉકેલવા સક્ષમ હશે તો કામ કરશે. વૈશ્વિક મહામારી સામે લડવા કેટલાય લોકોએ કરોડો રૂપિયાનું દાન કર્યું છે. આજ પ્રધાનમંત્રી રાહત ફંડ હોય, મુખ્યમંત્રી રાહત ફંડ હોય, પ્રધાનમંત્રી કેરમાં કરોડો રૂપિયા ઉઘરાવવામાં આવ્યા છે. કેન્દ્રનું અનુદાન, રાજ્યનું અનુદાન, આવા તમામ નાણાં